સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ. બનાસકાંઠાની 9 બેઠકોની ચૂંટણી માટે બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે થશે મતદાન. દિવાળીના તહેવારોની ઉજવણી સંપન્ન થયા બાદ યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થી ભાવિકોનો ભારે ધસારો. જ્ઞાનપંચમીની ઉજવણી પ્રસંગે ડિસાનના મણિબા ગ્રંથાલયમાં મા સરસ્વતી અને પુસ્તકોની કરાઈ પૂજા અર્ચના. રાજ્ય સરકારે કરેલી આગોતરી જાહેરાત મુજબ પાલનપુરમાં ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને હાંસકારો. દિવાળીના મિની વેકેશન બાદ ડીસાગંજ બજારમાં લાભ પાંજમથી માલના ખરીદ વેચાણનો પુનઃ પ્રારંભ. પ્રથમ દિવસે જ મગફળીની વિપુલ આવકથી ગંજ બજાર સંકુલ ઉભરાયું. હવે જોઈએ સમાચારો વિગતવાર. જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ગુજરાત વિધાનસભાના ચૂંટણીજંગના સત્તાવાર કાર્યક્રમની આજે જાહેરાત કરી દેવાતા તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે અને નવી સરકાર માટે આજથી તે ઉલટી ગણતરી ચાલુ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજી 18 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવાની આજે ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બપોરે 1 વાગે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ બોલાવી સત્તાવાર રીતે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. પહેલા તબક્કાનું મતદાન 9 ડિસેમ્બરે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે થશે. મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જ્યોતિએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. રાજકીય પક્ષો દ્વારા મહિનાઓ પહેલાથી જ ચૂંટણીની પૂર્વ તૈયારીઓ આરંભી દેવાઈ હતી, પરંતુ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પૂરોરાહત કામગીરી અને ગુજરાતમાં દિવાળીની ઉજવણીના પગલે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો ન હતો. જોકે આજે બે તબક્કામાં મતદાન યોજવાની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે, જેમાં 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે, જ્યારે 14 ડિસેમ્બરે બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ 18 ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશ એમ બંને રાજ્યોમાં એક જ સાથે મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ તેમજ 14 ડિસેમ્બરે બીજા તબક્કામાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની બેઠકો માટે મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની આજે સત્તાવાર જાહેરાત કરી દેવાતા આજથી જ રાજ્ય અને કેન્દ્ર એમ બંને સરકારો માટે આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના 7 દિવસ પૂર્વે મતદારોને ફોટા સાથેની વોટર સ્લીપ આપી દેવાશે અને મતદાનમાં વીવીપેટનો ઉપયોગ થશે, તેથી મતદાર વીવીપેટમાં પોતાનો મત કોને મળ્યો તે પણ જોઈ શકશે. વીવીપેટ સિસ્ટમના પગલે મતદાન માટે 1 કલાકનો સમય પણ વધારવાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરાઈ છે. વળી ચૂંટણી લડનાર ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા 28 લાખની જાહેર કરાઈ છે. દરેક ઉમેદવારે ચૂંટણી માટે અલગ બેંક ખાતું ખોલાવી એ ખાતા મારફત જ ખર્ચ કરવાનો રહેશે.
ચૂંટણી પંચે ગુજરાતના તમામ 50,128 મતદાન મથકો પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવા અને મોટી રાજકીય સભાઓની વિડીયોગ્રાફી કરાવવાનો પણ નિર્ણય કર્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરહદી ચેકપોસ્ટ ઉપર પણ સીસીટીવી કેમેરા ગોઠવી પૂરતી વોચ રાખવા પંચ દ્વારા નિર્દેશો કરાયા છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંસ્થાકીય સ્વવડો વધારી બાળ મરણ અને માતા મરણનો દર ઘટાડવા માટે મિશન વસ્ત્રમની શુભ શરૂઆત કરાઈ છે. ત્યારે બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણભાઈ આચાર્યના સીધા માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના કાણોદર ખાતે કાર્યરત મહિલા કલાનિધિ ટ્રસ્ટ દ્વારા આજે લાંબપાંચમના દિવસથી અમીરગઢ અને દાંતા તાલુકામાં મિશન વસ્ત્રમનો પ્રારંભ કરાયો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણભાઈ આચાર્ય સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે અભિયાનનો પ્રારંભ કરાયા બાદ મુંબઈ ખાતે કાર્યરત જેવેલેક્સ ફાઉન્ડેશન સંસ્થા તેમજ સ્થાનિક દાતાઓના સહકારથી 5 નવજાત બાળકીઓને 2500 રૂપિયાની ફિક્સ ડિપોઝિટના પ્રમાણપત્રો પણ અર્પણ કરાયા હતા. આ અભિયાનનો પ્રારંભ નવરાત્રિથી થયો હતો, પરંતુ બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં આજથી આ અભિયાનના શ્રી ગણેશ કરાયા છે. કલાનિધિ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે, જે ગઈકાલે એમણે CMTCમાં બાળકોને રમકડાનો એક પ્રોજેક્ટ આપેલો હતો. ચાલુ સાલે સ્વૈચ્છિક રીતે આ કલાનિધિ ટ્રસ્ટ દ્વારા અમીરગઢ અને દાંતા તાલુકામાં સરકારી હોસ્પિટલોમાં જેટલી સુવાવડ થાય છે તમામ સુવાવડવાળા બાળકોને એક કીટ આપવાનો એમણે પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે અંતર્ગત એમણે આજથી આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને આ કીટ વિતરણ કરી છે. સાથે એમણે ઇનિશિએશન એ રીતે પણ લીધું છે કે આજે લાભ પાંચમના દિવસે જેટલી દીકરીઓ જન્મી છે તમામ દીકરીઓને 2500 રૂપિયાના ફિક્સ ડિપોઝિટ તરીકે પણ એમણે આપવાનું એક સરસ ઇનિશિયેટિવ લીધું છે. અને એ અંતર્ગત ધનપુરામાં આજે એક દીકરી જન્મી છે, એ જ પ્રમાણે અહીંયા અમીરગઢમાં એક દીકરી જન્મી છે અને દાંતામાં પણ 3 દીકરીઓ જન્મી છે. એમને 2500 રૂપિયાની FD પણ આપવાના છે. એમના આ ઉમદા કાર્યને આપણે આવકારીએ છીએ અને આ કાર્યનો જાહેર જનતા વધારે લાભ લે એવી તમામને અપીલ કરું છું. ધન્યવાદ. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગત વર્ષે ઝેરી મેલેરિયાની બીમારી પ્રસરતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. જો કે આ વર્ષે પણ મેલેરિયાની બીમારી ઉજાગર ના કરાવે તે માટે ગ્રામીણ વિસ્તારના લોકોને મેલેરિયા સામે રક્ષણ આપવાના આશયથી આરોગ્ય તંત્ર દ્વારા અમીરગઢના 13 ગામોમાં મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું. અમીરગઢ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર DB મહેતાના નેતૃત્વ હેઠળ આરોગ્ય તંત્રની ટીમે અમીરગઢ તાલુકાના રબારિયા, રામપુરા, વડલા, ખેમરાજિયા, ડેરી, રાણપુરિયા, અજાપુરા મોટા, રબારણ, ભેદલા, ગાંભુ, ખાપા, ઉપલોબંધ, ઈસારિયા અને કેગોરા સહિત 13 જેટલા ગામોમાં ઘરે ઘરે ફરી દરેક પરિવારોને જરૂરિયાત મુજબ હાથોહાથ મચ્છરદાનીનું વિતરણ કર્યું હતું. આ મચ્છરદાનીની ખાસિયત પર પ્રકાશ પાડતા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર DB મહેતાએ જણાવ્યું હતું કે આ મચ્છરદાની પર દવાનો છંટકાવ કરેલ છે, જેથી મચ્છર મરી જતા હોય લોકોને મેલેરિયા સામે રક્ષણ મળી શકે છે. અમીરગઢ તાલુકાના 13 ગામોમાં કુલ 6,200 જેટલી મચ્છરદાનીનું વિતરણ કરાયું હોવાનું પણ ડોક્ટર મહેતાએ જણાવ્યું હતું. એટલે આ અમીરગઢને જે ગામો મલેરિયા માટે જોખમરૂપ છે અને જ્યાં કેસો વધારે નીકળ્યા છે એવા ગામોમાં એ દવાયુક્ત મચ્છરદાનીના વિતરણની વ્યવસ્થા કરવામાં આવે છે અને એ પ્રોગ્રામ અન્વયે આજે રબારિયા ગામે આ દવાયુક્ત મચ્છરદાનીનો વિતરણ કરવા માટે આજનો કાર્યક્રમ છે. જે પ્રોગ્રામ અંતર્ગત આ ગામમાં દરેક કુટુંબને સભ્યો પ્રમાણે મચ્છરદાની આપવામાં આવશે અને એ મચ્છરદાની ઉપયોગ કરવાથી આ દવાયુક્ત છે એટલે મચ્છરદાનીના ટચમાં મચ્છર આવશે તો એ મચ્છર મરી જવાના છે અને બાકી ઉપયોગ કરશે તો રાત્રે એ માણસનું મચ્છરથી બચાવ થાય અને મચ્છરને લીધે થતા રોગો જેટલા પ્રકારનું છે એનું પણ બચાવ થઈ જશે. ખરેખર આ એક સારું પ્રોગ્રામ છે અને આ વિસ્તાર માટે જરૂરી પણ છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દિવાળીના તહેવારોની ઉજવણી સંપન્ન થયા બાદ યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થી ભાવિકોનો ભારે ધસારો. જ્ઞાનપંચમીની ઉજવણી પ્રસંગે ડિસાનના મણિબા ગ્રંથાલયમાં માં સરસ્વતી અને પુસ્તકોની કરાઈ પૂજા અર્ચના. રાજ્ય સરકારે કરેલી આગોતરી જાહેરાત મુજબ પાલનપુરમાં ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ.
પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને હાશકારો. દિવાળીના મિની વેકેશન બાદ ડીસાગંજ બજારમાં લાભ પાંજમથી માલના ખરીદ વેચાણનો પુનઃ પ્રારંભ. પ્રથમ દિવસે જ મગફળીની વિપુલ આવકથી ગંજ બજાર સંકુલ ઉભરાયું. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ.
સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી। હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી। સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે। તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા। સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ। નમસ્તે શૈલેષભાઈ। આવો આવો જિગ્નેશભાઈ। અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો। એ હા દાદાજી। અરે અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા। અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો। હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર। બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે। ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે, તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે। બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ। લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર। ફોન નંબર 267474। અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો। હિના જ્વેલર્સ, હિના જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે। પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા। વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ્સ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ્સ, ફૂલ બોડી સ્પા, તણાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ। દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ। એક મુલાકાત અવશ્ય લો। સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા। મોબાઈલ નંબર 97145200011। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। દિવાળીના તહેવારો નિમિત્તે હાલ રજાઓનો માહોલ હોય, શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓનો ધસારો વધી ગયો છે। દિવાળી બાદ લોકો જગત જનનીમાં અંબાના દર્શન માટે દૂર દૂરથી અંબાજી ઉમટી રહ્યા છે, જેના કારણે અંબાજીમાં ભાવિકોની ભરચક ભીડ જોવા મળી રહી છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું શક્તિપીઠ અંબાજી ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। દર વર્ષે લાખો ભાવિકો માં અંબાના દર્શન માટે અંબાજી આવે છે। ખાસ કરીને હિન્દુઓના પવિત્ર તહેવાર ગણાતા દિવાળી અને નવા વર્ષે લોકો મોટી સંખ્યામાં અંબાજી ખાતે દર્શન માટે ઉમટી પડે છે। લોકો નવા વર્ષે માં અંબાના દર્શન કરી નવું વર્ષ ફળદાયી નીવડે તે માટે માં અંબાના આશીર્વાદ લઈ રહ્યા છે। હાલ શાળા અને કોલેજોમાં પણ વેકેશન છે। તદુપરાંત અંબાજીથી માત્ર 50 કિલોમીટરના અંતરે પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ આવેલું હોવાથી આ પંથકમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે।
તહેવારો નિમિત્તે દૂર દૂરથી લોકો મા અંબાના દર્શન માટે અંબાજી આવી રહ્યા છે, જેના કારણે અંબાજી મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહીવટી તંત્રના અંદાજ મુજબ તહેવારો નિમિત્તે અત્યાર સુધીમાં 5 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે। નવા દિવસોમાં અંબાના દર્શન કરી ભાવિકો પણ ધન્યતા અનુભવી રહ્યા છે। જય અંબે। દિવાળીના પાવન પર્વ પર નવા વર્ષમાં અમે માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે અને અમારા પરિવાર સાથે આવ્યા છે બધા, અને અમારા આખા પરિવારમાં સુખ શાંતિ અને પ્રગતિ કરે એવા આશીર્વાદ માટે માતાજીના ચરણોમાં અમે શીશ ઝુકાવવા આવ્યા છીએ અને માતાજી અમને ખૂબ આશીર્વાદ આપે એવી અમે આશા રાખીએ છીએ અને અમે દર વર્ષે આવીએ એવા માતાજીને પ્રાર્થના કરીએ છીએ। દિવાળીના વેકેશનમાં અને આ છોકરાઓના દિવાળીના વેકેશન માટે છોકરાઓને અંબાજી ધામ પર લઈને આવ્યા છે। માતાજી અમને ખૂબ ખૂબ આભાર છે તમારો કે અમને તમારા દર્શન જો કરવા મળ્યા। અમે દર વર્ષે આવવાની ઈચ્છા રાખીશું, ખાસ દિવાળી કરી છે, બહુ સારું માહોલ લાગે છે। બહુ પ્રાર્થના કરી દીધી છે છોકરાઓ માટે, ફેમિલી માટે। કાર્તસ સુદ પાંચમ એટલે કે લાભ પાંચમને જ્ઞાન પંચમી તરીકે પણ મનાવાય છે અને આ શુભ દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે ડીસા ખાતે આવેલા મણીબા ગ્રંથાલયમાં આજે જ્ઞાન પંચમી નિમિત્તે માતા સરસ્વતી અને પુસ્તકોનું પૂજન કરવામાં આવ્યું હતું। ડીસા શહેરમાં આવેલા મણીબા સાર્વજનિક ગ્રંથાલય ખાતે જ્ઞાન પંચમી પ્રસંગે વિદ્યાની દેવી માં સરસ્વતી અને પુસ્તકોની પૂજા કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દરેક ધર્મના લોકોએ માં સરસ્વતી અને પુસ્તકોની પૂજા કરી હતી। આજે વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં સરસ્વતી દેવીની પૂજા કરી તેમના શૈક્ષણિક વિકાસ માટે પ્રાર્થના કરી હતી। આ પૂજાનું આયોજન બનાસકાંઠા જિલ્લામાં માત્ર ડીસામાં જ કરવામાં આવે છે। કાર્તક સુદ પાંચમના રોજ દર વર્ષે જ્ઞાન પંચમીની ઉજવણી કરવામાં આવે છે અને તેના ભાગરૂપે મણીબા ગ્રંથાલય દ્વારા સરસ્વતી દેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે। આજે લાભ પંચમી છે, લાભ પંચમીને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે આજે આપણે સરસ્વતી માતાનું પૂજન કરીએ છીએ તે ખૂબ જ વિદ્યાર્થીઓ માટે લાભદાયક નીવડે છે। આજ લાભ પંચમી છે અને અમે સરસ્વતી માતાની પૂજા કરીએ છીએ અને પુસ્તકની પૂજા કરીએ છીએ। પુસ્તક અમારા જીવનમાં બહુ એમનો હિસ્સો છે, પુસ્તકોથી આપણને જ્ઞાન મળે છે અને દુનિયાની સૌથી વસ્તુ છે જે આપણે હાસિલ કરી શકીએ ને એ આપણો પુસ્તક છે। પુસ્તકથી આપણે બહુ જ્ઞાન મળી શકીએ છીએ અને જીવનમાં પ્રત્યેકને એવું વિચાર રહેવું જોઈએ કે આપણે એક પુસ્તક વાંચીએ, પુસ્તકથી જ આપણને જ્ઞાન અને આગળ વધી શકીએ આપણે, કે પુસ્તક જીવનમાં કેટલું અહમ વિશ્વ છે। આના માટે આજે અમે પ્રોગ્રામ ગોઠવ્યો હતો અને સરસ્વતી માતાની પૂજા રાખી હતી। માતા સરસ્વતીને વિદ્યાની દેવી તરીકે માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે। દર વર્ષે કાર્તક સુદ પાંચમના લાભ પાંચમની ઉજવણી થાય છે, ત્યારે લાભ પાંચમની સાથે સાથે જ્ઞાન પંચમીની ઉજવણી કરવામાં આવતી હોય છે। બહુ ઓછા જ લોકો એ જાણતા હોય છે કે લાભ પંચમીના જે દિવસે જ્ઞાન પંચમીની ઉજવણી કરવામાં આવે છે તે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। ત્યારે આજે ડીસા શહેરમાં અને એકમાત્ર ડીસા શહેરમાં જ્ઞાન પંચમી નિમિત્તે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માતા સરસ્વતીના ચરણોમાં પુષ્પો અર્પણ કરી માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે। અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર। ગુજરાત સરકારે દિવાળી પૂર્વે જ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરેલ હતી, જેના પગલે આજે લાંબ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। આજથી માર્કેટયાર્ડ શરૂ થતાની સાથે જ મગફળીની મોટા પ્રમાણમાં આવક ચાલુ થઈ ગઈ છે। ત્યારે સરકારે જાહેર કરેલા મગફળીના ટેકાના ભાવે આજથી પાલનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા મગફળીની ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે। ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોએ જમીનના 7-12 અને 8-10 ઉતારા, આધાર કાર્ડ, બેંકની પાસબુકની નકલ સાથે નોંધણી કરવાની રહેશે। આજે પાલનપુર માર્કેટયાર્ડ ખાતે મગફળીની આશરે 8,000 બોરીની આવક થઈ હતી અને 700-875 રૂપિયાના ભાવે મગફળીની ખરીદી કરાઈ હતી। મગફળી ઉત્પાદન કરતા ખેડૂતોને એક શુભ સમાચાર છે, સરકારે નવા વર્ષમાં આપણે ટેકાના ભાવે મગફળી 900 રૂપિયાના ભાવે ખરીદવાની સરકારી મંજૂરી આપી છે। આ લાભ પંચમથી મગફળી લેવાનું ચાલુ કર્યું છે ખેડૂતોએ, એના માટે આધાર કાર્ડની નકલ, ખેડૂત 8-12 અને 8-9 ઉતારા અને બેંકની પાસબુકની ઝેરોક્ષ કોપી લઈને આવશે તો અમે નોંધણી કરીશું અને મગફળીનું વેચાણ આથી ચાલુ થઈ ગયું છે। પાલનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે।
ત્યારે આ નિર્ણય ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બનશે તેવો વિશ્વાસ બજાર સમિતિના ચેરમેને વ્યક્ત કર્યો હતો. આજે લાભ પંચમથી પાલનપુર માર્કેટ ગંજ બજાર ચાલુ કરવામાં આવ્યો છે. તે નિમિત્તે હું દરેક વેપારીઓને આજે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. સાથે જ આજે માલની આવક પણ સારા પ્રમાણમાં થઈ છે અને લગભગ આશરે મગફળીની 8000 બોરીની આવક છે. એરંડની જોઈએ તો 400 બોરી આવક છે. ઘઉંની જુઓ તો 300 બોરી છે. બાજરીની 355 છે. અનેક રાયડો છે પણ 48 બોરીઓમાં અલગ દરેક વસ્તુ આજે માર્કેટમાં આવી છે અને ગંજ બજાર ખુલતા આજે સારા ભાવો પણ મળ્યા છે. તો હવે આજથી રાબેતા મુજબ ગંજ બજાર ચાલુ કરેલ છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દિવાળીના મિની વેકેશન બાદ ડીસાગંજ બજારમાં લાભ પાંચમથી માલના ખરીદ વેચાણનો પુનઃ પ્રારંભ. પ્રથમ દિવસે જ મગફળીની વિપુલ આવકથી ગંજ બજાર સંકુલ ઉભરાયું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે એક હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. એજ્યુકા ધ એકેડમી ઓફ સિલેક્શન ડીસા. ધ એકેડમી ઓફ સિલેક્શન ડીસા વર્ગ 1-2-3 ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાના સામડી મોટાવાસ ગામે આજે લાભ પાંચમના દિવસે પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળો યોજાયો હતો. આ મેળામાં ગઢ પંથકના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી મંદિરે દર્શન કરી મેળાનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે યોજાયેલી અશ્વ દોડે પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
સામડી મોટાવાસ ગામે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના દિવસે અતિ પૌરાણિક કામેશ્વર મહાદેવ મંદિરે ભાતીગળ મેળો યોજાયો હતો. આ પ્રસંગે ગામના અગ્રણી ભૂરસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સોમનાથ બાવાના નામ ઉપરથી ગામનું નામ સામડી પડ્યું હતું. આ મંદિરે દર વર્ષે લાંબ પાંચમના દિવસે પરંપરાગત રીતે ભાતીગળ મેળો ભરાય છે. આ મેળામાં આજુબાજુના ગામોના અશ્વ માલિકો અશ્વદોડ યોજે છે અને જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. વળી મેળામાં રમકડા, ખાણીપીણીની સ્ટોલ, ચકડોળ સહિત અન્ય સ્ટોલ પણ આકર્ષણ જમાવે છે અને લોકો મન ભરીને મેળાનો આનંદ માણે છે. ગઢ પોલીસ દ્વારા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે. શ્રી મોટાવાસ સોમનાથ બાવાના નામ પરથી સામડી પાડેલ છે અને અહીંયા કામેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર બનાવેલ છે અને વંશ પરંપરાગત ભાતીગળ અહીંયા લાભ પંચમ કારતક સુદ પંચમના રોજ દર વર્ષે લાભ પંચમનો દિવસે મેળો ભરાય છે. અહીંયા અશ્વની દોડની રમત હોય છે, તેમજ અહીંયા ચકડોળ છે એવા ઘણા સાધનો આવે છે. આજુબાજુની પ્રજા ખૂબ જ ઉલ્લાસભેર અહીંયા કામેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવે છે અને અશ્વની આ દોડ જોઈ અને બહુ આનંદ ઉભરતો હોય છે. અહીંયા ગઢ પોલીસ સ્ટેશન તરફથી પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ દર વર્ષે કરવામાં આવે છે. આ સાલ પણ પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત કરવામાં આવેલ છે અને સર્વનો સહકારથી આ મેળો સંપૂર્ણ સુખ શાંતિમય ભરાય છે. કારતક સુદ પાંચમ એટલે લાભ પાંચમ. ગુજરાતમાં લાભ પાંચમનું ખૂબ જ મહત્વ છે અને ગુજરાતના લગભગ દરેક વેપારીઓ નવા વર્ષની શરૂઆત બાદ લાભ પાંચમથી પોતાની પેઢીઓનું મુહૂર્ત કરતા હોય છે. ત્યારે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત ડીસા ગંજ બજાર સંકુલમાં આજે લાભ પાંચમથી માલના ખરીદ વેચાણની શુભ શરૂઆત કરાતા આજે પ્રથમ દિવસે જ ડીસા માર્કેટયાર્ડ ખેતી પાકોની આવકોથી ઉભરાઈ ગયું હતું. નવા વર્ષ અને દિવાળીના મિની વેકેશન બાદ આજે એકવાર ફરી ડીસા ગંજ બજાર સંકુલ ધમધમતું થયું છે. નવા વર્ષ બાદ ડીસાનું ગંજ બજાર બંધ પાળે છે અને લાભ પાંચમના રોજ પુનઃ વેપારનું મુહૂર્ત કરવામાં આવે છે. લગભગ દસેક દિવસના મિની વેકેશન બાદ આજે ડીસાનું માર્કેટયાર્ડ શરૂ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં તેમનો માલ વેચવા માટે માર્કેટયાર્ડ પહોંચ્યા હતા, જેથી ડીસાનું ગંજ બજાર ખેત પેદાશની આવકોથી ઉભરાઈ ગયું હતું. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓ પરંપરાગત રીતે લાભ પાંચમ સુધી બંધ પાળે છે અને ત્યારબાદ લાભ પાંચમથી ધંધા રોજગારની શરૂઆત કરે છે. આજે 11 વાગે એનું શુભ મુહૂર્તના ચોકડીએ માર્કેટ ધમધમતું ચાલુ થઈ ગયું. ગત વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખેતીમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે, ત્યારે આ વર્ષે લાભ પાંચમના દિવસે પોતાનો માલ વેચવા માટે આવેલા ખેડૂતોએ પણ નવું વર્ષ લાભદાયી નીવડે તેવી આશા વ્યક્ત કરી હતી. લાભ પાંચમના દિવસે મગફળી માર્કેટ લઈને આવેલા, આજે 700 થી 800 સુધી મગફળીનું વેચાણ થાય છે અને એ વખતે બિયારણ બહુ ટાઈટ હતું અને ડીએપી બહુ મોંઘું હતું, એટલે ખેડૂતને તો ઉતારો ઓછો જ છે, નુકસાન તો બહુ જાય જ છે. ખેડૂત ખરેખર તો નુકસાનમાં બટાકામાં ગયેલો છે, મગફળીમાં નુકસાન છે અને બીજા નંબરમાં સંઘ ખરીદી કરે છે, એટલે બધા ખેડૂતો એટલા બધા હોશિયાર નથી હોતા કે તળાટી જોડેથી ઉતારા હશે પાણીપત્રક લઈ શકે એવા માણસો પણ નથી. 50% એવા અભણ માણસો છે, એટલે હેરાનગતિઓ તો છે જ. અને ખરેખર 5-10 દુકાને ચાલુ માલ કરે તો બધા ખેડૂતોને લાભ મળી શકે. બાકી એક દુકાને, મારું નામ હીરાભાઈ દેસાઈ. હિન્દુ સંસ્કૃતિમાં લાભ પાંચમના તહેવારને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમામ તહેવારોમાં આ તહેવારના દિવસે લોકો પોતાના ધંધા રોજગારની શરૂઆત કરતા હોય છે. ત્યારે ડીસાના સૌથી મોટા ગંજ બજાર એવા ડીસાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ આજે લાભ પાંચમના દિવસથી માલની ખરીદ વેચાણની શરૂઆત થઈ ચૂકી છે. આજે પ્રથમ દિવસે જ મુહૂર્ત બાદ મોટી સંખ્યામાં અડદ અને મગફળીની આવક જોવા મળી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આ લાભ પાંચમ લાભદાયી નીવડે તેવું અત્યારે ખેડૂતો વિચારી રહ્યા છે. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. દિવાળીના મિની વેકેશન બાદ આજે લાભ પાંચમના દિવસથી પુનઃ શરૂ થયેલા ડીસા મગફળીની વિપુલ આવકથી ઉભરાઈ ગયું હતું. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 854 થી 861 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 635 થી 641, બાજરીના 197 થી 256, ગવારના 655 થી 670,
મગના 761 થી 960, અડદના 564 થી 735, ચોળા 840, રાજગરના ભાવ 751 થી 791 તેમજ મગફળીના ભાવ 651 થી 841 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 162 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 184, બાજરીની 339, ગવારની 24, મગની 5, અડદની 613, ચોળાની 1, રાજગરાની 19 તેમજ મગફળીની 35,501 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તુલા સોનાનો ભાવ 30,550 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 40,300 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે રૂપાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 40,100 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ. બનાસકાંઠાની 9 બેઠકોની ચૂંટણી માટે બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે થશે મતદાન. દિવાળીના તહેવારોની ઉજવણી સંપન્ન થયા બાદ યાત્રાધામ અંબાજીમાં દર્શનાથી ભાવિકોનો ભારે ધસારો. જ્ઞાનપંચમીની ઉજવણી પ્રસંગે ડીસાના મણિબા ગ્રંથાલયમાં મા સરસ્વતી અને પુસ્તકોની કરાઈ પૂજા અર્ચના. રાજ્ય સરકારે કરેલી આગોતરી જાહેરાત મુજબ પાલનપુરમાં ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને હાંસકારો. દિવાળીના મિની વેકેશન બાદ ડીસાગંજ બજારમાં લાભ પાંજમથી માલના ખરીદ વેચાણનો પુનઃ પ્રારંભ. પ્રથમ દિવસે જ મગફળીની વિપુલ આવકથી ગંજ બજાર સંકુલ ઉભરાયું. તો અત્યાર સુધીના સમાચારો, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.